પાલિકાના ચૂંટાયેલા સદસ્યોના 5 વર્ષ પૂરા થઈ ચૂક્યા છે અને તેમની આ 5 વર્ષની પરીક્ષા બાદ હવે પરિણામના દિવસો ચાલી રહ્યા છે। ત્યારે આ 5 વર્ષ દરમિયાન નગરપાલિકાના સદસ્યો દ્વારા પોતપોતાના વિસ્તારમાં કેવા કેવા કામો કરવામાં આવ્યા છે, નગરજનોને સંતોષ આપવામાં આ સદસ્યો કેટલા સફળ રહ્યા છે તે અંગે બીકે ન્યૂઝ ચેનલ દ્વારા ખાસ કસોટી કરવામાં આવી રહી છે। ત્યારે આજે અમારી ટીમ વોર્ડ નંબર 2ના સ્લમ વિસ્તાર એવા રેજિમેન્ટ વિસ્તારમાં વોર્ડ નંબર 2ના સદસ્યોની કસોટી કરવા પહોંચી હતી। વોર્ડ નંબર 2 ડીસા નગરપાલિકામાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો વિસ્તાર। આ વોર્ડની વાત કરવામાં આવે તો વોર્ડ નંબર 2માં ભદ્ર વિસ્તારો પણ આવેલા છે અને પછાત વિસ્તારો પણ આવેલા છે, પરંતુ પાલિકાના વોર્ડ નંબર 2ના 4 સદસ્યો 5 વર્ષ દરમિયાન આ વિસ્તારના લોકોને સુવિધા પૂરી પાડવામાં નિષ્ફળ નીવડ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। 2015માં યોજાયેલી પાલિકાની ચૂંટણીમાં વોર્ડમાંથી કૈલાસબેન વિપુલકુમાર શાહ, ભારતીબેન ભરતભાઈ પટેલ, શંકરભાઈ કતીરા અને અતુલભાઈ શાહને જનાદેશ મળ્યો હતો। સ્થાનિક લોકોએ તેમના વિસ્તારના કામો થાય તે વિશ્વાસ સાથે આ 4 ઉમેદવારને પાલિકાની ચૂંટણીમાં તેમના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવાની તક આપી હતી, પરંતુ આજે આ 4માંથી એક પણ ઉમેદવાર આ વિસ્તારના વિકાસમાં ખરા ઉતર્યા નથી। અત્યારે વોર્ડ નંબર 2માં આવેલા રેજિમેન્ટ વિસ્તારમાં ગટરો ઉભરાઈ રહી છે, ચાલવા માટે રસ્તા પણ નથી, સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે અને સ્ટ્રીટ લાઇટની સુવિધા પણ જોવા મળી નથી રહી। ત્યારે અમે જ્યારે આ વિસ્તારના લોકો સાથે વોર્ડ નંબર 2ના સદસ્યોને તેમના મંતવ્યો જાણવાનો પ્રયાસ કર્યો ત્યારે આ વિસ્તારના લોકોમાં 4 સદસ્યોને લઈ ભારે રોષ જોવા મળ્યો હતો। આજે બીકે ન્યૂઝની ચેનલ પહોંચી છે વોર્ડ નંબર 2માં। અમે 2 દિવસ પહેલાં જ બતાવ્યું હતું વોર્ડ નંબર 2ના એક શિક્ષિત વિસ્તાર જેવો કે ઘોધુલી પાર્ક, આજે અમારો એનાથી થોડુંક વિરુદ્ધ સાઈડ એક સ્લમ વિસ્તાર, રિજમેન્ટ વિસ્તાર। આ વોર્ડ નંબર 2માં શિક્ષિત ઓફિસો એ બધી વધારે આવેલી છે અને વિસ્તારની દ્રષ્ટિએ આ વિસ્તાર ખૂબ મોટો છે। અમારી સાથે અહીંના સ્થાનિક જોડાયા છે, આપણે જાણીએ કે એમની સમસ્યાઓ શું છે અને 4 ઉમેદવારો ચૂંટાયા બાદ એમની કેવી કેવી એમની પ્રતિક્રિયા છે। તમારે જે 4 ઉમેદવાર ચૂંટાઈને ગયા હતા, આપણે જે કામગીરી છે કે જેમ કે પાણી છે, ગટર છે કે લાઇટ છે, એ તમારી સમસ્યાઓ કેવી કેવી પૂરી થઈ? કોઈ પૂરી નહીં થતી સાહેબ, એમને એમ બધું ગંદકી પડી રહે ચારે બાજુ, તો વોટ લેવા તૈયાર થઈ જાય, કોઈ આપવા બધું હમ કરવા આવતા નથી એક કે આટલામાં ચારે અંધારું કેટલું છે, 3 વર્ષથી ધોબલો કે નોખા હજી નોખા આવ્યા નહીં વળીને પાછા। તમે આ બાબતે કોને કોને રજૂઆતો કરી? રજૂઆતો તો મેં હજી મને કોઈના નોમ આવડતા નહીં એટલે બધા રજૂઆતમાં તો, એટલે તમે જે ઉમેદવારો હતા એમને રજૂઆત તો કરી છે? 3-4 જણા આવ્યા હતા અહીંયા કીધું હતું, પણ એક કે કોઈ આવ્યા નહીં વળીને પાછા। એમના કહેવા મુજબ કે ચૂંટાયા બાદ જેમને જે વાયદા કર્યા છે પૂરા નથી કર્યા। આપણે આપણા વિસ્તારમાં જે રોડની સમસ્યા હતી, જે રોડની સમસ્યા, શું શું તકલીફો છે? કોઈ રોડ એને નીકળાયો નથી, ગટર હતું એનું પડ્યું છે, આ ફૂંગળો જોડાવાના છે હતી એનો નિકાલ નેહરતો નથી, લાઇટનું બધું પ્રોબ્લેમ છે અને વોટ લઈને જતા રહે પાછા પડી ગયું, ચીડું કોઈ હવે જવાબ આવતો નથી। એમના કહેવા મુજબ કે જે એમને વાયદા કર્યા તે વાયદા પૂરા પાડ્યા નથી અને હજુ પણ એમની જે સમસ્યાઓ છે એ એવી ને એવી જ છે સમસ્યાઓ। આપણે આપણા વિસ્તારમાં જે 4 ઉમેદવાર ચૂંટાયા હતા, એ ચૂંટાયા બાદ હજુ સુધી આપના ઉમેદવાર કેટલી આપણે પૂછવા આવ્યા હોય કે આપણા કામ થયા કે નહીં? અમારે એક વારી પૂછવા નથી આવ્યા, અમારો રસ્તો બહુ ખરાબ છે, કોઈ એવી બીમાર થઈ જાય ને તો કોઈ એમ્બ્યુલન્સ લાવવા જેવો રસ્તો નથી, તો અમારે જે વાઉન્ટવાળા હોય તો એ તો કોઈ દાડે પૂછવા નહીં આવતા, કોઈ દાડે પાછા ભાડ્યા નથી, આપણે ભાડ્યા બધે લોકો કોઈ ભાડ્યા, અમે કોઈ ભાડ્યા નથી, એ તો બધો કહી ગયા હતા, પાણી લાઇટ રસ્તા બધી વાત સગવડનો કહી ગયા હતા, પાછા કોઈ દેખવા મળ્યા નથી, તો અમારે કોઈની આ રસ્તો પાકો કરો, આ નાળી આ જે કનેક્શન જોડું છું તો પાણી તો ઉભરાઈને બધો બહાર આવે, પાછા આવશે તો એ બધો કરશે તો બધા વાઉન્ટ આલશું, નહીં તો જય એ તો ખોટું ખોટી કરશે તો પછી હવે વાઉન્ટી આવી રીતે જ આલશું, એ તો નહીં ચાલુ ને પછી। એમના કહેવા મુજબ કે જે એમને વાયદા કર્યા હતા એ પૂરા કર્યા નથી અને એમના કહેવા મુજબ કે હવે જો એ કોઈ ફરીથી ચૂંટણી લડવા આવશે તો એમને અમે વોટ નહીં આપીએ। અમારી સાથે તમારે આ વિસ્તારમાં જે કામ નથી થયા અને તો હવે કેવા ઉમેદવાર આપ ચૂંટીને લાવશો? જેવા હોય હારા હોય કોમ કરી જાય એવા ઉમેદવાર લાવવાના, એ કહેતા કે અમે આ કરશે પેલું કરશે, કોઈ બી કોમ કર્યું નથી એને, જે એનો નામ તો નહીં આવડતો, પણ 4 જણા એ દિવસે આવ્યા તો આગળ બધું જોઈને જયા હતા એમને, હા ખાસ 1-2 મહિના જેવું થયું છે, ના
પાસે કોઈ નહીં ફરે. કે છે કે આ બધું કામ કરી જો તો વોટ આપશું, લગ્ન આપો વોટ, એવી રીતે સમસ્યાઓની હારમાળ આ વિસ્તારમાં આપણે ખૂબ જોવા મળી રહી છે. આપણા વિસ્તારમાં જે ચાર ઉમેદવાર ચૂંટણી ગયા હતા, હા સાહેબ, કેવા કામ કર્યા છે? એ કશું જ કામ નથી કર્યા સાહેબ, કશું જ કામ નથી કર્યા. અતુલ ચૂંટણી ગયો, કશું કામ નથી કર્યું. વિપુલ ચૂંટણી ગયો, કશું કામ નથી કર્યું. એને આગળ બે જણ ચૂંટણી ગયા, કશું કામ નથી કર્યું. એ વખત તો હું નગરપાલિકા સર્વિસ કરતો હતો, નહોતો બોલી શકતો. અત્યારે હાલમાં હું કહેવા માગું છું કે મારા વિસ્તાર નાળિયું ભરેલી પડી છે, ગટર ભરેલા પડ્યા છે, રોડ નથી સાતો. કોઈટોમેટના તમને 100 વર્ષનો રસ્તો છે, આજનો નથી, 100 વર્ષનો રસ્તો છે કોઈટોમેટના તમને. તો આ રસ્તો કેમ નથી થતો? નવા નવા રસ્તા બને છે, હાઈફાઈ સોસાયટીમાં પહેલા રસ્તા બને છે. આ હતા એક નગરપાલિકા કર્મચારી જે હવે રિટાયર થયા છે. જ્યારે હતા ત્યારે તો એમની મર્યાદાઓ મુજબ બોલી નહોતા શકતા, પણ અત્યારે તેમનું કહેવું છે કે ઉમેદવારો કોઈ કામ કર્યા નથી. આ એવો સ્લમ વિસ્તાર છે કે જે ચાર ચાર ઉમેદવાર ચૂંટાયા છે તે ત્યારબાદ આ વિસ્તારમાં આવ્યા જ નથી, એટલે એમના નામ પણ એમને આવડતા નથી કે કોણ કોણ ચૂંટાઈ ગયા હતા. હા, એ વખતે એમને મોટા મોટા વાયદા કર્યા હતા કે તમને આવા આવા કામ કરશું, પણ એ બિલકુલ એ કામ કરવામાં એ નિષ્ફળ રહ્યા છે. બીકે ન્યૂઝ ચેનલ માટે ડીસાથી હરેશ ઠાકોર સાથે અતુલ પટેલ.